डुम्मस પોલીસે સરાહનીય કામગીરી સામે આવી. ડુમ્મસ પોલીસને ધ્યાને આવ્યું કે બીચ પર કેટલાક ઊંટ અને ઘોડાઓ ઇજાગ્રસ્ત હાલતમાં છે. ડુમ્મસ પોલીસ મથકના પીઆઈએ બીચ પર પહોંચી તપાસ શરૂ કરાવી, જેમાં ઘોડા અને ઊંટ મળી 7-8 જેટલા પ્રાણીઓ ઇજાગ્રસ્ત હોવાનું બહાર આવ્યું હતું. જીવદયાની ટીમ બોલાવી તમામ પ્રાણીઓની સારવાર પણ કરાવી હતી. આ સાથે પ્રાણીઓના માલિકોને તેમની પૂરતી તકેદારી રાખવાની કડક સૂચના પણ અપાઈ ગઈ છે. સુરતમાં ડુમ્મસ બીચ સહેલાણીઓ માટેની પહેલી પસંદ છે. ડુમ્મસ બીચ ખાતે લોકો ઘોડે અને ઊંટ સવારી પણ કરે છે. ત્યારે એક જાગૃત નાગરિક એક ઊંટને ઇજાગ્રસ્ત હાલતમાં જોયું હતું અને તેમણે ડુમ્મસ પોલીસ મથકમાં જાણ કરી. ડુમ્મસ પોલીસ મથકના પીઆઈ અંકિત સોમૈયાને જાણ થતા તેઓ બીચ પર પહોંચ્યા હતા. પ્રયાસ અને જીવદયા સંસ્થાને ડુમ્મસ બીચ પર બોલાવ્યા હતા. ઘોડાની પ્રાણીઓના ડોક્ટર પાસે તપાસ કરાવી હોય એના દરમિયાન 7-8 જેટલા ઊંટ અને ઘોડાઓને ઈજા હોવાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત ઊંટ અને ઘોડાના માલિકોને તેમની પૂરતી તકેદારી રાખવાની સૂચનાઓ પણ અપાઈ ગઈ છે. પોલીસની આ સરાહનીય કામગીરીને બીચ પર આવતા લોકોએ બિરદાવી હતી. મહત્વનું છે કે ડુમ્મસ પીઆઈ અંકિત સોમૈયાની જીવદયાની કામગીરી સરાહનીય છે. ત્યારે બીચ પર આવતા સહેલાણીઓએ પણ પોલીસની કામગીરીને બિરદાવી હતી. ડુમ્મસ પોલીસ દ્વારા બીચ પર કોઈ અઘટિત ઘટના ન ઘટે તે માટે સતત પેટ્રોલિંગ પણ કરાતી હોય છે. જી સર, ગત તારીખ 2/7/2023 ના રોજ ડુમ્મસ બીચ ખાતેથી એક જાગૃત નાગરિકે ડુમ્મસ પોલીસ સ્ટેશન ખાતે ફોન કરીને જણાવ્યું હતું કે ત્યાં એક ઇજાગ્રસ્ત હાલતમાં છે. આ ફોન બાદ ડુમ્મસ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી અંકિત સોમૈયા તથા તેમની ટીમે તાત્કાલિક ડુમ્મસ બીચ ખાતે પહોંચી અને ત્યારબાદ પ્રયાસ તથા જીવદયા સંસ્થાઓને ત્યાં બોલાવેલ હતી તથા બીચ પર હાજર તમામ પ્રાણીઓની મુલાકાત લઈ તેમને તપાસતા લગભગ 7-8 જેટલા ઇજાગ્રસ્ત પ્રાણીઓ મળી આવેલ. આ તમામ પ્રાણીઓની સારવાર કરવામાં આવેલ હતી તથા તેમના માલિકોને તેમની પૂરતી દેખરેખ કાળજી રાખવા માટે કડક સૂચના આપવામાં આવેલ હતી. પોલીસનું આ જીવદયાનું પગલું જોઈને તેમને ત્યાં આવેલ નાગરિકોએ પણ બિરદાવેલ હતા. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.